ધાનેરા તાલુકાના ફતેપુરા ગામના પશુપાલકોના ચહેરા ઉપર આજે આનંદ જોવા મળી રહ્યો છે. ફતેપુરા ગામમાં આજે ધાનેરા બનાસ ડેરીના સેન્ટર ઉપરથી દૂધના પગારનો ચેક મળતા પશુપાલકોમાં આજે આનંદ છવાયો હતો. ધાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે. એશિયાની નંબર વન બનાસ ડેરીમાં પણ ધાનેરા તાલુકાના પશુપાલકોનો નંબર દૂધની આવકમાં નંબર વન છે. ધાનેરા તાલુકામાં મોટા પાયે પશુપાલનનો વ્યવસાય આગળ વધી રહ્યો છે. જોકે છેલ્લા 3 માસથી ધાનેરા તાલુકાની ફતેપુરા દૂધ મંડળી વિવાદમાં આવતા આ મંડળીના દૂધ ગ્રાહકોનો પગાર રોકાઈ જતાં પશુપાલકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. પશુદાણ ઘાસચારો સહિતની ચીજવસ્તુઓ લાવવા માટે પૈસાની તંગી ઊભી થઈ હતી. આવનારા દિવાળીના તહેવાર પણ બગડે તેવો ઘાટ ગળાયો હતો. સતત 3 માસથી આર્થિક ભીડ ભોગવતા ફતેપુરા દૂધ મંડળીના ગ્રાહકોની ધીરજનો અંત આવ્યો હતો અને જાતે જ દૂધ મંડળી ઉપર પહોંચી પોતાના દૂધનો હિસાબ માંગ્યો હતો. આખરે આજે 20થી પણ વધારે દૂધ ગ્રાહકોએ ધાનેરા ખાતે વહીવટદારની કચેરીએ પહોંચી ચેક મેળવ્યા હતા. ફતેપુરા દૂધ મંડળીના મોટા પશુપાલક અજબાભાઈએ 37,87,256 રૂપિયાનો 3 માસનો પગારનો ચેક આજે મેળવ્યો છે. આથી દૂધનો પગાર શરૂ થતા પશુપાલકે આજે રાહત અનુભવી હતી. ફતેપુરા દૂધ મંડળીના સવાભાઈ મંત્રી તરીકે ચાલુ હોય ને એ લોકોએ આજે 3 મહિનાનો પગાર કે જે 6 પગાર ભેગા થયા હતા એ મને આજે ચેક આપ્યો છે 38,87,256 રૂપિયાનો. અને હાલ જે મંડળીમાંથી હિસાબ લઈને ચિઠ્ઠી લઈને આવે એને બધાને પગાર આપી રહ્યા છે. શું કારણ હતું 3 મહિનાનો પગાર અટકાઈ ગયો તમારો? એ કારણ તો હવે કોઈ ગામ કા વિખવાદના હિસાબે કોઈ કારણ હશે, પણ આટલા દિવસથી 6 પગાર અટકેલા હતા એ પગાર હવે આપવાનું ચાલુ કરી દીધું હોય અને મંડળીમાંથી જે હિસાબ લઈને આવે એને સભાપતિ મંત્રી તરીકે પગાર અને નવીનભાઈ કસ્ટોડિયન તરીકે સહી કરીને ચેક મને આપ્યો છે અને ચેક આપી રહ્યા છે બધાને. ચેક પગાર ન મળતો એટલે વ્યવહારમાં અટક્યા હશે તમારા? વ્યવહાર તો બધાને અટક્યા જ હોય, પણ આજથી ચાલુ થઈ ગયા વ્યવહાર કહેવાનો મતલબ. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં આવેલ દૂધ મંડળીના મંત્રી સવાભાઈ પટેલ તેમજ વહીવટદાર નવીનભાઈ પટેલે ધાનેરા બનાસ ડેરીની કચેરી ઉપરથી દૂધના પગારના ચૂકવણી શરૂ કરતા આજથી ફતેપુરા ગામના દૂધ ગ્રાહકો પોતાનો હિસાબ લઈ ચેક મેળવી રહ્યા છે. નાના મોટા સૌ પશુપાલકોની દિવાળી હવે સુધરે એ પ્રમાણે પગાર મળી રહ્યો છે. ફતેપુરા ગામના વધુ એક પશુપાલક ગોકલાભાઈના જણાવ્યા અનુસાર 3 માસનો પગાર ન મળતા મોટાભાગના વ્યવહાર અટકી ગયા હતા. પશુઓના ઘાસચારા સહિત ઘરના વ્યવહાર પણ અટકી ગયા હતા. આખરે આજે પગાર મળવાની શરૂઆત થઈ ગઈ છે. આ પગાર આજથી શરૂઆત કરી છે બરાબર, અને આજે આવે એણ પગાર ભાઈ મંત્રીએ ચાલુ કર્યો અને કોઈ મંત્રીને દખલ કરી હતી. ગામડો અવારનવાર 2 દૂધથી મંત્રીને પીડવામાં આવતો હતો અને આ હેરાનગતિ હતી, બીજી કોઈ હેરાનગતિ નથી. કેટલા મહિનાથી પગાર 3 મહિનાથી અટવાનો હતો. અચ્છા, પગાર ના આવતો એટલે મુશ્કેલી તો પડતી? અરે મુશ્કેલી તો ભાઈ ખોણ બીજો સાર બીજી લાભ બી ખૂબ અગવડ પડતી હતી. શું કારણ બનતું હતું આ પગાર ના હલવા? હા, હવે ગામમાં થોડુંક એમ 2 દૂધ છે અપરા, એને કારણે આ મંત્રી વખતે ભીડવામાં આવતો હતો. આજે મળી ગયો પગાર તમને? આજ આ પગાર મળી ગયો. કેટલા પશુપાલકોને મળ્યો છે આજ પગાર? આજ 15 જણાને તો આ મળી ગયો છે અને તે આવી એણે દીધી પાછો.